हेलो स्टूडेंट, हाउ आर यू बेटा? आज आप ग्रामर लास्ट चेप्टर क्रियापद एट्ले के वर्ब ए करिए पेज नंबर 93। क्रियापद कोने कहवाय? जे क्रिया दर्शावे ते पदने क्रियापद कहे। धवल पतंग चगावे छे, अक्षर चित्र दौरे छे, जय रड़े छे, तो चगावे छे, दौरे छे, रड़े छे, ए क्रियापद छे। क्रियापदना प्रकार बे छे, सकर्मक क्रिया, अकर्मक क्रिया। सकर्मक क्रिया कोने कहेवाय? जे क्रियापद साथे कर्म होय तेने सकर्मक क्रियापद कहे। वाक्यने शुं प्रश्न पूछवाथी कर्म पड़े छे? उदाहरण, नेहल शरबत लावे छे, तो आपणे पूछीने શું લાવે છે? શરબત, તો એ કર્મ છે, એટલે આ કેવું થયું? સકર્મ ક્રિયા। સ્મિત દૂધ પીવે છે, મિલન રમકડા આપે છે, આ બધા સકર્મ ક્રિયા। ક્રિયાપદ ચેકી અકર્મ ક્રિયા, જે ક્રિયાપદને કર્મ ન હોય તેને અકર્મ ક્રિયાપદ કહે છે। વાક્યને શું પ્રશ્ન પૂછવાથી કર્મ મળતું નથી? ઉદાહરણ, રવિ દોડે છે, કિરણ રમે છે, બોર જાગે છે, તો અકર્મ ક્રિયાપદ છે, કારણ કે એમાં કર્મ નથી। સ્વાધ્ય એક્સરસાઇઝ નંબર 1, નીચેના વાક્યમાં ક્રિયાપદની નીચે રેખા કરો, એટલે કે અંડરલાઇન કરો, બંધ હોય ને। ફર્સ્ટ, નાવિક નાવ ચલાવે છે, ચલાવે છે। સેકન્ડ, કયા ગૃહ કાર્ય કરે? થર્ડ, સૂર્ય પૂર્વમાં ઉગે છે, ઉગે છે। ફોર્થ, ઘોડો દોડે છે, દોડે છે। ફિફ્થ, દાદી વાર્તા કહે છે, કહે છે। આ બધા વર્બ છે, અંડરલાઇન છે ને। ક્રિયાપદ એક્સરસાઇઝ નંબર 2, નીચે આપેલા વાક્યમાં સકર્મક અને અકર્મક ક્રિયા ઓળખી નામ લખો। ફર્સ્ટ, ધોબી કપડાં ધોવે છે, સકર્મક ક્રિયા। શું કામ? કારણ કે શું ધોવે છે એમ પૂછીએ તો કપડાં ધોવે છે, કર્મ જોડાયેલું છે ને, એટલે સકર્મક ક્રિયા। સેકન્ડ, બેન ગમે છે, અકર્મક ક્રિયા, આમાં કર્મ નથી। થર્ડ, વેદાંત લાડુ ખાય છે, સકર્મક ક્રિયા। શિક્ષક પણ આવશે, અકર્મક ક્રિયા। સચિન ક્રિકેટ રમે છે, સકર્મક ક્રિયા। તો બેટા, તમને આ સમજાઈ ગયું છે સરસ રીતે? હવે તમે સુંદર રીતે લર્ન કરજો અને તમારી બુકમાં આ એક્સરસાઇઝ મૂકો, એ સુંદર અક્ષરે સમજીને લખજો બેટા। બાય, ટેક કેર।